our online education at Shree Adarsh Primary School. આપણે ધોરણ 8 માં તમને યુનિટ 3 આ ઓ આઉચ એની એક્ટિવિટી 1 કે જેમાં પોઈન્ટ હતી એ ચલાવી, એક્ટિવિટી 2 કે જેની અંદર તમારે ડાયલોગ હતા, એક્ટિવિટી 3 એમાં પણ ઓલા સ્માઈલી વાળા હતા, એક્ટિવિટી 4 એમાં પણ ડાયલોગ હતા કે હાઉ મેની એન્ડ હાઉ મચ નું શીખવાનું હતું, એ એક્ટિવિટી 5 માં એક પિક્ચર આપ્યું હતું એના આધારે તમારે બ્લેન્ક્સ ભરવાની હતી, અને એક્ટિવિટી 6 એમાં હતું તમારું મેઇન લેસન કે ધ ટુ બોયઝ ઇન અ જંગલ, કે બે છોકરાઓ જંગલમાં કે કેવી રીતે ત્યાં ગયા, ત્યાં ભૂલા પડ્યા, વળી પાછો એમને ટ્રેક પર મળ્યા, બીજી દિવસે ફરીથી સાંજે ગયા, અને એ લોકોએ જે હાથીનો અવાજ સાંભળ્યો, હાથી વૃત્તિ જોયો અને એને કેવી રીતે દૂર ભગાવ્યો એના વિશે આપણે આ લેસનમાં જોયું. હવે એમાં એક્ટિવિટી 6 માં બી જે તમારે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ ઇઝ યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એ ફોર ફોલ્સ, એટલે કે જે વિધાનો આપેલા છે એ તમારે ખરા છે કે ખોટા, સાચા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ, એ દરેકની સામે તમારે લખવાના છે. તેમાં પહેલું છે અમિત લિવ્સ ઇન આસામ, એટલે કે અમિત આસામમાં રહે છે, તો શું આવશે એમાં ફોલ્સ, એટલે કે તે ખોટું છે. પછી સેકન્ડ છે ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ, એટલે કે ભૂપેન અને અમિત મિત્રો છે, તો હા એ સાચું છે ને. ત્રીજું હતું કે ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ, એ આપણને ખબર છે કે ગીરનું જંગલ તે એમને સિંહો માટે ખૂબ જ લોકપ્રિય એટલે પ્રખ્યાત છે, તો એ સાચું વિધાન છે એટલે કે ટ્રુ. ફોરમાં છે આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે આસામ ક્યાં આવેલું છે, તો ભારતની અંદર ઇન્ડિયાની અંદર, એટલે કે નોર્થ એટલે કે ઉત્તર અને ઈસ્ટ એટલે કે પૂર્વ, એ વિભાગમાં ઉત્તર દિશા તરફ આવેલું છે, એ તમે નકશામાં આપણે એને જોઈ શકીએ કે ઉત્તર ભાગમાં તે આવેલું છે, તો એમાં આવશે. પાંચમું છે અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર, અલોંગ એટલે કે કિનારે, એ કિનારે કિનારે જતા આપણે રોડ સાઈડ જતા હોય તો અલોંગ ધ રોડ એમ બોલીએ છીએ, એટલે કે રોડની સાઈડ સાઈડમાં તેને ચાલતા હોય, તે અહીંયા પણ બ્રહ્મપુત્ર નદીના કિનારે જ લઈને જે લોકો જતા હતા, તો વાત સાચી છે, એટલે કે એમાં પણ આવશે ટ્રુ. હવે એમાં છે સી રાઈટ હુ સે એન્ડ હુ લિસન, એટલે કે નીચે તમારે લખવું જોઈએ કે કોણ બોલે છે અને કોણ સાંભળે છે, એ તમારે આખું સેન્ટેન્સ એવી રીતે ધારો કે આવે છે હુ સે ટુ હુ, કોણ કોને કહે છે, તો અહીંયા આગળ કહે છે કે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોપ, તો આ વાક્ય કોણ બોલે છે, હુ સે એટલે કે કોણ બોલે છે, અને બાજુ પર લખ્યું હુ લિસન એટલે કે કોણ સાંભળે છે, તો અહીંયા વાક્ય આપ્યું કે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોપ, આ વાક્ય કોણ બોલે છે, તો અમિત બોલે છે કે ભાઈ અહીંયા કેમ આટલા બધા વૃક્ષો ઊંચા છે, અને કોણ સાંભળે છે, તો એનો મિત્ર છે ભૂપે તે સાંભળે છે, એટલે કે એમાં લખવાનો આન્સર આવશે ભૂપે, એટલે અમિત સે હુ લિસન, તો એમાં આવશે ભૂપે. સેકન્ડ છે હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, તે એમ કે આપણી પર હુમલો કરવા આવી રહ્યો છે, તો આ સેન્ટેન્સ છે કોણ બોલે છે, ભૂપેન બોલે છે, અને કોને કહે છે, તો તે અમિતને કહે છે. થર્ડ છે કે વિલ વી સી એની એલિફન્ટ, શું આપણે કોઈ હાથે જોઈ શકશું એમ કે, તો આવું વાક્ય કોણ બોલે છે, અમિત બોલે છે, અને કોને કહે છે, ભૂપેન, તો અમિત સે અને દીપુ લિસન, તો ભૂપેન લિસન, અને લાસ્ટ છે ઇટ્સ એન એલિફન્ટ, તે હાથી છે, તો આ વાક્ય કોણ બોલે છે, તો ભૂપેન બોલે છે, એટલે અમિતને કહે છે. અહીંયા જો પેલા તમે એમને સ્પેલિંગ પણ લખીને આપ્યા છે, તમારે તમારી નોટબુક્સની અંદર પણ તમારે લખી દેવાના છે કે જેટલી હું એક્ટિવિટીઝ અહીંયા ચલાવી છે એના સંદર્ભમાં એટલા સ્પેલિંગ અહીંયા તમારે લખવાના રહેશે, તમારે તમારી નોટમાં લખી અને તૈયાર કરવાનું. હવે એમાં એક્ટિવિટી જે 6 છે એમાં ડી આવે છે કે ટિક ધ કરેક્ટ ઓપ્શન, એટલે કે જે સાચો વિકલ્પ છે તેના તમારે સામે સાચું કરવાનું છે. તેમાં પહેલા સેન્ટેન્સ છે કે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ, કેમ કે આસામમાં ઘણા બધા વૃક્ષો છે, બીકોઝ બીકોઝ એટલે કારણ, ઇટ હેઝ એટલે કે તેને છે, તો શું છે, તો એ નીચે જો ત્રણ આપણને ઓપ્શન આપે છે, અ લોટ ઓફ રેઇન એન્ડ મેની એનિમલ્સ, ત્યાં આગળ બહુ બધો વરસાદ છે અને ઘણા બધા પ્રાણીઓ છે. બીજું વાક્ય છે કે અ લોટ ઓફ એલિફન્ટ એન્ડ સ્મોલ સ્ટેટ, ઘણા બધા હાથી છે
વડે તેની જમીન ફળદ્રુપ છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જે ત્રીજા નંબરનું સેન્ટેન્સ છે કે અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ, ખૂબ જ વરસાદ પડે છે અને ત્યાંની જમીન કેવી છે તો ફળદ્રુપ છે. તો એમાં સાચો આન્સર આવશે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. એટલે એ તેનો સાચો એટલે કે ત્રીજો વિકલ્પ છે તે તેનો કરેક્ટ ઓપ્શન હશે. હવે સેકન્ડ સેન્ટેન્સ છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ ફોર્ટ, એટલે કે હાથીનો જે અવાજ છે ક્રાય રડવાનો અવાજ જે છે એ કયો છે તો બાવ બાવ, ટ્રમ્પેટ અને ટ્રિમ્પેટ. તો એમાં ટ્રમ્પેટ જે છે તે સાચો છે એટલે કરેક્ટ ઓપ્શન ઇઝ ટ્રમ્પેટ. એટલે સેન્ટેન્સ શું છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ ફોર ટ્રમ્પેટ. હવે થર્ડ છે કે વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, એટલે કે હાથીનું કયું અંગ છે સૌથી વધારે શક્તિશાળી છે. તેમાં ઓપ્શન આપ્યા છે ટ્રંક એટલે કે સૂંઢ, ટંગ એટલે જીભ અને નોઝ એટલે કે નાક. તો શક્તિશાળી કયું છે કે એનામાં વધારે તાકાત હોય એવું તો શું આવશે એમાં ટ્રંક, ટ્રંક એટલે કે સૂંઢ. આપણે ઘણા માં તમે જોયું જ હશે કે હાથી એની સૂંઢમાં બધું લાકડા કે એવું ભરીને જે ખસેડતો હોય એને કયા અંગનો ઉપયોગ કરે છે કયું ઓર્ગન, તો એમાં સૂંઢ એટલે કે ટ્રંક એનો ઉપયોગ કરે છે. તો આન્સર આવે છે કે વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ, તેમાં આવશે ટ્રંક. હવે એમાં ફોર ભોપેન મેડ અ લાઉડ વોઇસ વિથ, એટલે કે ભોપેને મોટો અવાજ કર્યો તો સેના દ્વારા એ કર્યો, અ ગન એટલે કે બંદૂક દ્વારા, અ બિગ બલૂન મોટા ફૂંકા દ્વારા અથવા અ પેપર બેગ એટલે કાગળની થેલી દ્વારા. તો આપણને ખબર છે કે પેપર બેગ એને કાઢી દીધી અને એમાં બ્લો એટલે કે હવા ફૂંકી અને પછી એને હિટ કર્યું એટલે કે માર્યું અને એકદમ અવાજ ધડામ થતો અવાજ ફટાક થતો અવાજ. તો સેના દ્વારા એને કર્યું તો પેપર બેગ. તો આન્સર આવશે ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ તો અ પેપર બેગ એ તેનું સાચો ઓપ્શન છે. હવે છે અમિત લિવ્સ ઇન, અમિત રહે છે તો ગુજરાત આસામ કે ગુજરાત એના આસામ, તો અમિત ક્યારે તો ગુજરાતમાં, તો જે એનું કરેક્ટ ઓપ્શન આવે છે તે આવશે ગુજરાત. હવે એમાં ઈ તમારે લખ્યું છે કે આન્સર ધીસ ક્વેશ્ચન, એટલે કે આ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે. તો પાઠના આધારે આપણે જે નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે લખવાના છે. તો હવે પહેલો ક્વેશ્ચન છે કે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી, એટલે કે કયા વૃક્ષના પાંદડા એકદમ લીછા એમને હોય છે. તો આપણે ખબર છે કે આમાં લખેલું છે બીજા બનાના જે કેળના પાંદડા જે છે એકદમ કેવા હોય છે લીછા હોય. તો આન્સર આવશે ધ લીવ્સ ઓફ અ બનાના ટ્રી આર ગ્લોસી, એટલે કે કેળના પાંદડા જેવા છે તે એકદમ લીસા હોય છે. હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ, એટલે કે ભૂપેને આસામ વિશે શું કહ્યું. કારણ કે આસામની અંદર કેવા હતા લાંબા લાંબા ઊંચા ઊંચા મોટા મોટા વૃક્ષો હતા, ઘણી બધી વેલ હતી, બહુ બધો વરસાદ પડે છે, જંગલો છે, એ બધું એણે કીધું. તો આપણે અહીંયા આન્સર કઈ રીતે લખવાનું છે કે ભૂપેન સે અથવા ટેલ છે કે ભૂતકાળ ટોલ્ડ પણ થાય. જો ઢીળથી પ્રશ્ન પૂછાતો હોય તો આપણે ખબર છે કે ભૂતકાળમાં વાક્ય હોય એનો જવાબ લખવાનો હોય ત્યારે આપણે જે ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ લખવું પડે છે. અહીંયા ટેલ લખ્યું છે તો તમે ટોલ્ડ પણ લખી શકો છો અને સેડ પણ આપણે લખી શકીએ છીએ. તો ભૂપેન સેડ ધેટ ઇન આસામ, એટલે કે આસામમાં ધે ગેટ અ લોટ ઓફ રેન, એટલે કે બહુ બધો અહીંયા વરસાદ થાય. આપણને ખબર છે કે ભાઈ વરસાદ કેવો છે વધારે પડે છે અને ત્યાંની જમીન કેવી છે એકદમ ફળદ્રુપ છે, ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ અને ત્યાંની જમીન ખૂબ જ ફળદ્રુપ છે. સો દે હેવ થિક ફોરેસ્ટ, તેથી એને ત્યાં આગળ ગાઢ જંગલો છે. તો એના આપણે આસામ વિશે શું કહ્યું, શું કહે છે વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ, આસામ વિશે શું કહ્યું. તો એમ કે ભાઈ અહીંયા કેવું છે કે આસામ દે ગેટ અ લોટ ઓફ રેન, બહુ બધો વરસાદ પડે છે, સો ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, તેથી જમીન એની બહુ પુષ્કળ છે, તેથી દે હેવ થિક ફોરેસ્ટ, તેથી અહીંયા ગાઢ જંગલો છે. હવે થર્ડ ક્વેશ્ચન છે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, અમિત ખૂબ જ ઉત્તેજિત હતો કેમ, કારણ કે એણે ત્યાં શું જોયું હતું હાથી જોયું. તો બીકોઝ એમાં આન્સર લખવાનું કે હી હર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ, એણે ત્યાં આગળ હાથીનો અવાજ સાંભળ્યો અને એને ખબર પડી કે અહીંયા હાથી છે અને દૂરથી જોવે છે કે હાથી અહીંયા નજીક એમની આવી રહ્યો છે, તો એણે હાથીનો અવાજ જે હતો એને સાંભળ્યો. ફોર્થ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ, ભૂપેન એના ખિસ્સામાંથી શું બહાર ખેંચીને કાઢ્યું. તેમાં આન્સર આપણને ખબર છે કે બિગ બ્રાઉન પેપર બેગ હતી એ એણે ખિસ્સામાંથી કાઢી. તેમાં આન્સર આપણે ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ પેપર બેગ આઉટ ઓફ હિઝ પોકેટ,
એના પોકેટમાંથી એણે બિગ પેપર બેગ એના ખિસ્સામાંથી લઈને બહાર કાઢ્યો. હવે પાંચમો પ્રશ્ન છે કે એલિફન્ટ ટ્રમ્પેટ લાઉડલી બીકોઝ હાથી એટલે જોરથી બોલવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. કેમ? કારણ કે એને ખબર પડી ગઈ કે બે છોકરાએ છે એને સ્મેલ આવી ગઈ હતી. તો આસામાં લખવાનું હતું કે ઇટ હિયર્ડ અમિત એન્ડ ભૂપેશ વોઇસ. અમિતનો અને ભૂપેશનો અવાજ એને સાંભળી લીધો એન્ડ સ્મેલ અને એમને સૂંઘી પણ લીધા હતા, એની એની સુવાસ પણ આવી ગઈ. હવે છઠ્ઠો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર. ધ એલિફન્ટે શું ભૂલે? કારણ કે પેપર બેગમાંથી જે ફટાક કરતો અવાજ આવ્યો તો હાથી એ શું સમજી બેઠો અને ભૂલ થઈ પોતે ત્યાંથી ભાગી ગયો. એને એમ થયું કે કોઈ બંદૂક ફોડી એવું એને લાગ્યું હતું એટલે ત્યાંથી એ ભાગી ગયો હતો. તો એણે શું કર્યું? તો અહીંયા મિસ્ટેક એટલે કે ભૂલ. તો અહીંયા જો ડેઢથી પ્રશ્ન પૂછાયેલા આપણે જવાબમાં પણ જે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ આપણે લખવું પડે છે. તો અહીંયા આન્સરમાં આવશે ધ એલિફન્ટ મિસ્ટુ ધ સાઉન્ડ ઓફ અ પેપર બેગ એઝ અ ભૂલ. જે અવાજ આવ્યો પેપર બેગનો જે અવાજ આવ્યો એને શું સમ ભૂલથી સમજી બેઠો કે ભાઈ એ ગન છે એટલે કે બંદૂક ફૂટી એવો અવાજ એને લાગ્યો. હવે એ સાતમો પ્રશ્ન છે કે હુઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર. હાઉ ડુ યુ નો? એટલે કે કોની જે સાંભળવાની જે શક્તિ છે, હિયરિંગ એટલે કે સાંભળવું અને શાર્પર એટલે કે તેજ અને સેન્સ એટલે શક્તિ અથવા એની ઇન્દ્રિય સાંભળવાની જે ઇન્દ્રિય છે એ વધારે એમ કે તેજ છે તો કોની છે એમ કે અને આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? તો એમાં આપણને ખબર છે કે આપણે હાથી એ જે હતું એ આપણે જોયું કે ભાઈ એને સાંભળી લીધું હતું આ લોકોનો અવાજ એને 30 ફૂટ દૂર હતો તો એને ખબર પડી ગઈ કે કોઈ અહીંયા છે. તો આન્સરમાં આવશે ધ એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પ. એટલે કે હાથીની જે સમજવાની જે શક્તિ હતી એ ખૂબ જ તેજ છે. આપણે કેવી રીતે ખબર પડી? તો ઇટ હિયર્ડ અમિત એન્ડ ભૂપેશ વોઇસ ફ્રોમ ફાર. એટલે કે એણે અમિત અને ભૂપેનનો જે અવાજ હતો એ એણે દૂરથી સાંભળી લીધો. હવે આઠમો પ્રશ્ન છે વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇન આસ ઇઝ આસામ ઇન. વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન. એટલે કે ભારતના કયા ભાગમાં એમ કે આસામ આવેલું છે? તો આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા. ભારતના ઉત્તર પૂર્વીય વિભાગમાં આસામ આવેલું છે. હવે નવમો પ્રશ્ન છે કે લિસ્ટ આઉટ સેવન થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. એટલે કે જે જંગલની સાથે જે સંકળાયેલું અથવા જોડાયેલા જે થિંગ વસ્તુઓ હોય એના નામ આપણે લખવાનું છે. તો આપણને ખબર છે કે જંગલ હોય તો ત્યાં આગળ શું હોય? તો વૃક્ષો હોય, નદી હોય, ક્રીપર્સ એટલે કે વેલા હોય, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ હોય, ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુ હોય, પક્ષીઓ હોય, એ બધું તો આપણે લખી શકીએ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, ટ્રીઝ એટલે કે વૃક્ષો, રિવર્સ એટલે કે નદીઓ, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ, ખરબચડા રસ્તાઓ એટલે કે રફ પાક, એન્ડ હિલ્સ એટલે કે ટેકરી. તો આ બધું ક્યાં? એમ કે જંગલમાં આવેલું છે. હવે જો એક્ટિવિટી 7 તો એની અંદર તમારે એ એમ આપ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા એક ફકરો તમને આપ્યો છે અને એના પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના. હાથી વિશે લખ્યું છે કે હાથી વિશે શું આપણે એની વિશે કેટલીક આપણે ઇન્ફોર્મેશન આપેલી છે. તેમાં ફર્સ્ટ છે કે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓફ ધ અર્થ. એટલે કે હાથી જે છે આ પૃથ્વી અર્થ એટલે પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી સસ્તન વર્ગનું પ્રાણી છે. હવે જો આ કે પૃથ્વી એટલે કે લેન્ડ ઉપરનું કહેવાય, આમ તો જે વેલ માછલી આવે જે શાર્ક વેલ આપણે જે કહીએ છીએ એ સૌથી વધારે શક્તિ એ પણ સસ્તન વર્ગનું પ્રાણી છે અને એનું વજન સૌથી વધારે હોય છે અને સૌથી વધારે શક્તિશાળી છે. પણ આ પૃથ્વી પર એટલે કે લેન્ડ એટલે કે જમીન ઉપરનું જો ગણીએ તો પેલું વોટરનું ગણાય એટલે કે પાણીનું ગણાય અને આ જે જમીનનું ગણાય છે. તો એમ કે હાથી જે છે એ પૃથ્વી એટલે કે જમીન ઉપરનું સૌથી મોટું શક્તિશાળી એમ કે સસ્તન વર્ગનું પ્રાણી છે. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4,989 કિલોગ્રામ. એટલે એનું વજન કેટલું છે? તો 4,989 કિલોગ્રામ તેનું વજન છે. He eats grass, leaves, fruits and bugs. તે શું ખાય છે? તો ઘાસ, પાંદડા, ફળો અને છાલ, ઝાડની છાલ, બાર્ક એટલે કે છાલ, ઝાડની જે છાલ અને બાર્ક કહેવાય છે. તો એ બધું શું ખાય છે? તો પાંદડા ખાય છે, ઘાસ ખાય છે, ફ્રૂટ્સ ખાય છે અને ઝાડની છાલ ખાય છે.
He spends 16 hours a day for eating. હવે વિચારો કે દિવસની અંદર એક આખા દિવસની અંદર 16 કલાક તે એનું ખાવા માટે જ પસાર કરે છે. He eats 224 kg of food per day. તે દરરોજનું The adult male is called a bull. Adult એટલે પુખ્ત વયનો જે નર હાથી જે હોય છે તેને એમ કે બુલ કહેવામાં આવે છે. The adult female is called a cow. જે પુખ્ત વયની જે હાથણ આંગી એની જે સ્ત્રી જાતિ છે જે હાથી તેનું એમ કે કાઉ કહેવામાં આવે ઇંગ્લિશમાં છે. એન્ડ ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ કાઉ. અને જે હાથીનું બચ્ચો આપણે ગુજરાતી મેં બધેલું કહે છે તેને ઇંગ્લિશમાં કાફ કહે છે. His eyesight is a poor. એટલે એની જે દ્રષ્ટિ જે છે એ જોવાની એ કેવી છે નબળી છે. He can smell from 3 to 5 kilometers away. તે લગભગ એની સુંઘવાની શક્તિ બહુ સારી છે 3-5 કિલોમીટર દૂર હોય છતાં પણ તે સુંઘી લે છે. He has the largest brain in the animal kingdom. જે પ્રાણી જગત જે છે એમાં સૌથી વધારે શક્તિશાળી જો મગજ હોય પાવરફુલ તાકાતવર જો કોઈનું મગજ હોય તો તે હાથીનું છે. His sound is referred to as grunts, paws, bellows, whistles and rumbling. હાથીનો જે અવાજ છે કોની સાથે એની સરખામણી કરવામાં આવે છે તો ગ્રન્ટ્સ એટલે આપણે જો ગ્રન્ટ્સનો મતલબ થાય છે કે ભૂંડનો ડરવાનો જે અવાજ આવતો હોય એને ગ્રન્ટ્સ કહેવાય છે. પોસ એટલે કે બિલાડીનો જે રડવાનો અવાજ જે આવતો એને પોર કહેવાય છે. તો આ બધા અવાજ સાથે તેના અવાજને જોડવામાં આવે છે. તેના અવાજને જુદા જુદા નામ આપવામાં આવેલા હોય તો એમ બી કહેવાય કે ભાઈ ગ્રન્ટ્સ પોસ બિલોઝ વિસલિંગ એન્ડ His lifespan is up to 70 years. તે કેટલું જીવે છે એમનું જીવનકાળ કેટલું છે તો 70 વર્ષ સુધી હાથી જીવી શકે છે. એલિફન્ટ્સ ઓફ ટ્રેનર ઇઝ કોલ્ડ મહા. એલિફન્ટ જે હાથીનો જે ટ્રેનર એટલે કે એને જે કેળવણી આપે છે એને જે બધું શીખવાડે છે એને મહાવર કહેવામાં આવે છે. એલિફન્ટ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. જમીનની અંદર જે કંપનો થાય એના દ્વારા પણ એનો જે અનુભવે છે અને એના દ્વારા પણ તે સાંભળી શકે છે. હવે અહીંયા મિત્રો જો કેટલાક જે તમને અહીંયા પ્રશ્ન આપવામાં આવેલા છે એમાં ક્વેશ્ચન એમાં ઘણું નંબર આપે છે કે વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એનિમલ એટલે કે હાથીનું સરેરાશ વજન કેટલું છે. તો અહીંયા આપણે ઉપર આન્સર આપેલો છે કે ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ અબાઉટ કેટલું છે 4,989 કિલો એટલે કે 4,989 કિલોગ્રામ તેનું સરેરાશ વજન છે. સેકન્ડ ક્વેશ્ચન છે કે હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ એટલે કે તે ખાવા માટે એના ખાવાનું જે રોજનું ખાતું એના માટે કેટલો સમય પસાર કરે છે. તો એન એલિફન્ટ સ્પેન્ડ 16 અવર્સ અ ડે ફોર ઇટિંગ એટલે કે ખાવા માટે એ રોજના 16 કલાક પસાર કરે છે. હવે થર્ડ ક્વેશ્ચન છે કે હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે એક દિવસમાંથી કેટલું ખાય છે. તો એન એલિફન્ટ ટેક 224 કેજી ફૂડ ઇન અ ડે એક દિવસ 224 કિલોગ્રામ જેટલું ખાવાનું તે ખાય છે. ફોર્થ ક્વેશ્ચન છે કે વોટ ડઝ એન એલિફન્ટ ઇટ હાથી શું ખાય છે. તો પણ આપણે જોઈ છે કે એન એલિફન્ટ ઇટ શું ખાય છે તો ગ્રાસ લીવ્સ ફ્રૂટ્સ એન્ડ બાર્સ એટલે કે ઘાસ પાંદડા ફળો અને ઝાડની છાલ ખાય છે. ફિફ્થ ક્વેશ્ચન છે કે વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ ધ એન એલિફન્ટ હાથી વિશેના કેટલીક શ્રેષ્ઠ હકીકતો એ કઈ કઈ છે. તો એ જો ઉપર આપેલું છે કે ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ એન્ડ ધ મમલ ઇન ધ વર્લ્ડ એટલે કે ધ હાથી જે હોય છે તે આ પૃથ્વી ઉપરનો સૌથી મોટામાં મોટું શક્તિશાળી કહેવામાં આવે છે. તે સસ્તન વર્ગનું પ્રાણી છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ લેન્ડ મમલ ઇન ધ હી હેડ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ એટલે કે એને જે એનું મગજ જે હોય છે એ એમ કે જો ઉપર આપણે વાક્યમાં આપેલું છે હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ જે પ્રાણી જગત છે એમાં એનું સૌથી શક્તિશાળી એનું મગજ કહેવાય છે. પછી છે હી કેન સ્મેલ ફ્રોમ 3-5 કિલોમીટર્સ અવે જો અહીંયા રાખે છે હી કેન સ્મેલ ફ્રોમ 3-5 કિલોમીટર 3-5 કિલોમીટર દૂર સુધી હું તે એમ કે સૂંઘી શકે છે. પછી 16 પ્રશ્ન છે કે હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લિવ હાથી કેટલું જીવી શકે છે. તો આપણે જો લખ્યું છે
છે કે હિઝ લાઈફ સ્પેન ઇઝ અપ ટુ 70 યર્સ, તે 70 વર્ષ સુધી જીવી શકે છે. તો આન્સરમાં લખીશું આપણે એન એલિફન્ટ કેન લિવ અપ ટુ 70 યર્સ, એટલે 70 વર્ષ સુધી તે જીવી શકે છે. હવે સાતમો પ્રશ્ન છે કે વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ ધ એલિફન્ટ્સ સાઉન્ડ, હાથીનો અવાજ કોની સાથે વર્ણન કરવામાં આવ્યો છે? તો અહીંયા તો આપણે જોયું કે ભાઈ ગ્રન્ટ્સ, પોઝ એ બધા, તો ગ્રન્ટ્સ, પોઝ, બિલોઝ, વિસર્સ એન્ડ ટ્રમ્પેટિંગ, ધીઝ વર્ડ ડિસ્ક્રાઇબ એલિફન્ટ્સ સાઉન્ડ, એ હાથીના અવાજ સાથે એને સરખાવવામાં આવ્યા છે. હુ ટ્રેઇન્સ ધ એલિફન્ટ, હાથીને કોણ કેળવણી આપે છે? તો મહાવત, આપણે ખબર છે. તો મહાવત ટ્રેઇન્સ ધ એલિફન્ટ. તો અહીંયા આપણે જો એક તમને પેરેગ્રાફ આપ્યો અને એના ઉપરથી આપણે 8 પ્રશ્નોના જવાબો આપ્યા. તમારે એક્ઝામની અંદર પણ એક આવો બારનો પત્રો આવશે ને, એના ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર આપવાના રહેશે. હવે એક છેલ્લો એક બી ટોપિક છે, હું તમારો અહીંયા લઈ લઉં, એટલે તમારી એક્ટિવિટી 7 અહીંયાથી કમ્પ્લીટ થઈ જાય. જો અહીંયા લખ્યું છે કે વોટ વિલ દે સ્પીક, તે શું કહેશે? ફાઇન્ડ આઉટ ધ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન ધ પ્લેસ, યોગ્ય અભિવ્યક્તિઓ જે છે એ તમે વાક્યના અનુસંધાનમાં શોધો અને અહીંયા ખાલી જગ્યામાં તમારે મૂકવાની રહેશે. આ તમારી એક્ઝામની અંદર પણ આવે છે. તો એ જો ઉપર પહેલાં આપણે બ્રેકેટ વાંચીએ તો મને પછી ઓ ગોડ એટલે કે અરે ભગવાન, આવો બ્યુટીફુલ, કેટલું સુંદર, વોટ અ વન્ડરફુલ, કેવો અદ્ભુત વિચાર છે. બ્રેવો એટલે કે શાબાશ, શાબાશી કોઈને આપણે તો આપણે બ્રેવો કહીએ છીએ. અને સો વ્યૂ જેટલો, આવો કેટલું મોટું, બહુ મોટું લાગે, એવો સો વ્યૂ એટલે કે બહુ મોટું એટલે કે ખૂબ જ વિશાળ. અને ઓનો એટલે કે આ રહી, કોઈ વસ્તુ ખરાબ નહીં થયું ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. એક્ઝામ્પલમાં તમને આપ્યું છે કે રિયા મિસ ઇઝ ધ ટ્રેન, એટલે રિયા ટ્રેન ચૂકી ગઈ, તો આપણે શું ઓનો અરે રે એને ટ્રેન ચૂકી ગઈ. હવે એ જો તમને 5 બ્લેન્ક્સ આપે છે, એમાં પહેલું છે કે મારિયા સીઝ એન એક્સિડન્ટ, મારિયા એક અકસ્માત જોયું, તો આપણે અકસ્માત જોઈશું તો આપણે ભૂલી જઈશું ઓ અરે ભગવાન એમ કે શું થઈ ગયું, તો એના માટે આપણે કહ્યું શું બોલીશું ઓ. સેકન્ડ છે કે લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર, લીલા એક સુંદર ફૂલ જોયું, તો સુંદર વસ્તુ માટે તો આપણે શું કહીશું, હાઉ બ્યુટીફુલ, કેટલું સરસ છે. થર્ડ છે આશા ગિવ્સ અ ગુડ આઈડિયા, આશા એક સારો વિચાર, કે કસે કે સારો વિચાર આપે તો એના માટે આપણે શું કહીશું, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેવો સરસ અદ્ભુત તે વિચાર અમને આપ્યો છે. ફોર્થ છે જીગર વિન્સ ધ રેસ, એટલે કે જીગર એટલે રેસ જીતે છે, તો એને આપણે શાબાશી આપીશું કે હા તું રેસ જીતી ગયો, બહુ સરસ કર્યું, તો આપશું બ્રેવ. અને લાસ્ટ છે જોયા સી ઇઝ અ ડાયનોસોર પિક્ચર, ડાયનોસોરનો એક પહેલે મોટી બિલાડી એમ કે ડાયનોસોર એટલે કે જે આપણને જોવા મળતું નથી, એ વિલુપ્ત થઈ ગયેલું છે, તો એને એ રીતે એનું પિક્ચર જોયું, તો ડાયનોસોર તો કેટલું બધું મોટું લાગે છે, તો એમાં આન્સર આવશે સો હ્યુજ, એટલે કે હા કેટલું મોટું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 7 સુધી તમારું અહીંયા હું કમ્પ્લીટ કરું છું. તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર તે એક્ટિવિટી 7 સુધી કમ્પ્લીટ કરવાનું છે. અને સ્વાધ્યાયમાં પણ જે પાઠ આપણે ચલાવ્યું બોયઝ ઇન ધ જંગલ એ પણ તમારે પૂરવાની છે.